પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 4 દિવસથી મોંઘવારી અને વીજળીના ભાવ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. વડાપ્રધાન શહેબાઝ શરીફે સોમવારે પૌરોહિત્ય માટે 23 અબજ પાકિસ્તાની રૂપિયા એટલે કે 718 કરોડ ભારતીય રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. આમ છતાં વિરોધીઓ પાછળ હટવા તૈયાર નથી. તો એક રિપોર્ટ અનુસાર આ પેકેજની જાહેરાતના થોડા સમય પછી પાકિસ્તાની અર્ધલશ્કરી રેન્જર્સે ટીયર ગેસના સેલ છોડ્યા અને વિરોધીઓ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન 3 લોકોના મોત થયા હતા, જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ શરીફની જાહેરાત બાદ અર્ધલશ્કરી રેન્જર્સને પીઓકે છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી રેન્જર્સના 19 વાહનોનો કાફલો મુઝફ્ફરાબાદ થઈને નીકળી રહ્યો હતો, ત્યારે શોરાન દકાના ગામમાં તેમાં પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અર્ધલશ્કરી દળોના 3 વાહનોને પણ આગ ચાપી દેવામાં આવી હતી. તો હુમલાના જવાબમાં રેન્જર્સે ગોળીબાર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.